हेलो फ्रेंड्स, आज હું તમારી સાથે શેર કરીશ પરસાળવાળાની દુકાન જેવા ચાઇનીઝ સમોસાની રેસિપી. ટેસ્ટી સ્ટફિંગ સાથે આજે આપણે આ સમોસા પટ્ટી સાથે ઘરે સૌથી સરળ રીતે બનાવશું, જેને તમે એકવાર બનાવીને સ્ટોર પણ કરી શકો છો. તો ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવા ચાઇનીઝ સમોસા સૌથી સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ. नवी रेसिपी सीखवा माटे नेहा कुकबुक गुजराती चैनल ने सब्सक्राइब करो अने साथे बेल आइकॉन ने जरूर थी दबाओ नवा रेसिपी वीडियो सौथी पहला जोवा माटे. फरसाण वाणानी दुकान जेवा चाइनीज समोसा बनावा माटे सौथी पहला बहारनो लेयर एटले के समोसानो पड बनावा माटे मैं अहींया 1.5 कप एटले के 1 कपनी उपर अर्धा कप जेटलो मेंदो लीधेलो छे. समोसा पड़ के पछी समोसा पट्टी बनावा माटे हमेशा मेंदाना लोटनो ज उपयोग करवामां आवे छे, पण जो तमारे घऊंना लोटनो उपयोग करवो होय तो तमे अर्धो मेंदो अने अर्धो घऊंनो लोट लई शको छो. हवे तेमां स्वाद प्रमाणे मीठू अने 2 मोटी चमची जेटलू तेल एड करी दईए अने तेलने हाथेथी लोटमां एकदम सारी रीते मिक्स करी लईए. तो समोसा पड़ के पट्टी बनावती वखते थोड़ा तेलनो उपयोग करवाथी ते लांबा समय सुधी सॉफ्ट रहे छे. તો તમે જોઈ શકો છો કે તેલ લોટના દરેક કણમાં એકદમ સારી રીતે ભળી ગયું છે. હવે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે, તેને લોટમાં એડ કરતા જઈને આપણે સમોસા પડ કે પટ્ટી માટેનો સોફ્ટ અને સ્મૂથ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનો રોટલી જેવો થોડો સોફ્ટ અને સ્મૂથ લોટ બાંધી લીધેલો છે. અને આ રીતનો લોટ બાંધવા માટે મારે 3/4 કપ એટલે કે 1 કપથી થોડા ઓછા પાણીની જરૂર પડેલી છે. હવે લોટને 2 મિનિટ માટે મસળી લઈએ. તો લોટને મસળવાથી મેંદામાં રહેલા ગ્લુટનના સ્ટ્રેન્ડ ફોર્મ થાય છે, જેનાથી આપણો લોટ એકદમ સ્ટ્રેચી બને છે અને આપણે સમોસા પડને એકદમ પતલું બનાવી શકીએ છીએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ મસળીને એકદમ સ્મૂથ થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે સમોસામાં ભરવાનું સુપર ટેસ્ટી અને એકદમ ચટપટું સ્ટફિંગ બનાવી લઈએ. તો તેના માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ અને મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સૌતે કરી લઈએ. તે લગભગ 1-2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે બીજા વેજીટેબલ્સમાં મેં અહીંયા 1/2 કપ અને 1 મીડિયમ સાઇઝના ગાજરને આ રીતના લાંબી સ્લાઇસમાં સુધારી લીધેલા છે. સાથે લાંબુ અને ઝીણું સુધારેલું 1 કપ જેટલું કોબીજ અને મેં અહીંયા 1/2 કપ જેટલા કેપ્સિકમની આ રીતના લાંબી અને પતલી સ્લાઇસ કરી લીધેલી છે. અને વેજીટેબલ્સનો સોતે કરતી વખતે ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરીને વેજીટેબલ્સને હાઈ ગેસની ફ્લેમ પર સોતે કરી લઈએ. તો ચાઇનીઝ સમોસામાં વેજીટેબલ્સને હંમેશા હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાના છે, જેથી વેજીટેબલ્સ થોડા સોફ્ટ થઈ જાય અને તેનો ક્રન્ચી ટેસ્ટ જળવાઈ રહે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલ્સ સોફ્ટ થઈ ગયા છે. આપણે તેને ઓવર કૂક નથી કરવાના. હવે સ્ટફિંગમાં એડ કરવાના મસાલા માટે આપણે એક સોસ મિક્સ બનાવી લઈએ. તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 2 ચમચી સોયા સોસ, તીખાશ માટે 2 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ, 2 મોટી ચમચી જેટલો ટમેટો કેચઅપ, 1 મોટી ચમચી જેટલો શેઝવાન સોસ અને 1 ચમચી જેટલું વિનેગર એડ કરીને બધા જ સોસને મિક્સ કરી લઈએ. તો સોસને આ રીતના મિક્સ કરીને એડ કરવાથી તેની એક સરખી ફ્લેવર આપણા સ્ટફિંગમાં એડ થાય છે. તો હવે તૈયાર થયેલા સોસ મિક્સને વેજીટેબલમાં એડ કરી દઈએ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું, તો બધા જ સોસમાં મીઠાનું પ્રમાણ હોવાથી મીઠું ધ્યાનથી એડ કરવું અને 1/2 ચમચી જેટલો મરી પાવડર એડ કરીને સોસને વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા સોસ વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1 પેકેટ જેટલા બાફેલા નૂડલ્સ લીધેલા છે. તો બજારમાં મળતા હક્કા નૂડલ્સના પેકેટમાં મેં 1 પેકેટને 3 કપ જેટલા પાણી સાથે થોડું મીઠું અને 1 મોટી ચમચી જેટલા તેલ સાથે બોઇલ કરીને આ રીતના એકદમ છૂટા છૂટા તૈયાર કરી લીધેલા છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો નૂડલ્સને બોઇલ કરતી વખતે પાણીમાં થોડું તેલ એડ કરવાથી નૂડલ્સ આ રીતના છૂટા છૂટા તૈયાર થાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે નૂડલ્સ
વેજીટેબલ્સ અને સોસ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈને તેનાથી કોટ થઈ ગયા છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું તૈયાર થયેલું ચાઇનીઝ સમોસાના સ્ટફિંગની ઉપર થોડી લીલી ડુંગળીના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો લગભગ 15-20 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તેને 1 મિનિટ માટે મસળી લઈએ અને હવે લોટના એક સરખા ભાગ કરવા માટે લઈ લઈએ. અને હવે છરીની મદદથી લોટના એક સરખા ભાગ કરી લઈએ. હવે સમોસા પડ બનાવવા માટે એક ભાગને લઈને આ રીતના રાઉન્ડ શેપ આપી દઈએ અને પછી તેને વળવા માટે પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો ડ્રાય લોટ સ્પ્રિંકલ કરી લઈએ જેથી તે એકદમ સારી રીતે વણી શકાય. હવે વેલણની મદદથી એકદમ પતલી રોટલી વણી લઈએ. સમોસા પડ માટે પતલી અને મોટી રોટલી વણતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલીની વચ્ચે કોઈ પણ જાતની સ્પ્લિટ્સ ન આવે, નહીં તો આપણો સમોસા પડ બરાબર નહીં બને. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની એકદમ મોટી અને પતલી રોટલી વણી લીધેલી છે. હવે 1 ચમચી જેટલું તેલને રોટલી ઉપર એડ કરીને હાથની મદદથી તેલને સ્પ્રેડ કરી લઈએ અને હવે બીજી મોટી અને પતલી રોટલીને પહેલી રોટલી ઉપર આ રીતના રાખી અને પ્રેસ કરી લઈએ. જનરલી સમોસા પડ કે પટ્ટી બનાવતી વખતે એક સાથે 4-5 રોટલીને આ રીતના તેલથી એકબીજા સાથે સ્ટીક કરીને સમોસા પડ બનાવવામાં આવે છે. પણ જો તમે પહેલી જ વાર સમોસા પડ બનાવતા હોય તો ફક્ત 2 રોટલીને પતલી અને મોટી સાઇઝની વણી અને આ રીતના તેલથી સ્ટીક કરશો તો તમારા સમોસા પડ એકદમ સહેલાઈથી બની જશે. હવે રોટલીને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ કરવા રાખેલું છે. હવે તેમાં મોટી અને પતલી સાઇઝની વણેલી રોટલીને પેન ઉપર રાખી દઈએ અને તેને ફક્ત 30 સેકન્ડ માટે એક બાજુથી શેકી લઈએ. તો 30 સેકન્ડ પછી રોટલીને પલટાવીને બીજી બાજુથી શેકી લઈએ. તો આપણી રોટલી બંને બાજુથી શેકાઈ ગઈ છે. હવે તેને લઈ લઈએ અને સમોસા પડની રોટલી થોડી ગરમ હોય ત્યાં જ તેને એકબીજેથી છૂટી કરી લઈએ. તો પહેલી જ વારમાં એકદમ સહેલાઈથી પરફેક્ટ સમોસા પડ છે ને બનાવવા એકદમ સહેલા. હવે સમોસા બનાવવા માટે એક સમોસા પડને રાખી અને આ રીતના માર્કિંગ કરી લઈએ અને પછી પીઝા કટર કે છરીની મદદથી તેને આ રીતના 4 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. તો હવે સમોસા માટે એક ભાગને રાખી દઈએ. હવે સમોસાને વાળવા માટે મેંદાની સ્લરી બનાવવા મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો મેંદો લીધેલો છે. તેમાં થોડું પાણી એડ કરીને આપણે થીક સ્લરી બનાવી લઈએ. તો સમોસાના 2 ભાગને જોડવા માટે ફેવિકોલ એટલે કે આપણી થીક મેંદાની સ્લરી તૈયાર થઈ ગઈ છે. તો હવે સમોસા વાળવા માટે ત્રિકોણ ભાગને નીચેની બાજુએ લઈ લઈએ અને ઉપરના સેમી સર્કલ ભાગમાંથી એક ભાગને આ રીતના ફોલ્ડ કરીને તેના ઉપર મેંદાની સ્લરી લગાવી દઈએ અને હવે બીજા ભાગને તેના ઉપર રાખી અને આંગળીની મદદથી આ રીતના પ્રેસ કરીને બંને ભાગને સ્ટીક કરી લઈએ. તો આપણો સમોસાનો કોન તૈયાર થઈ ગયો છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈએ અને ભરેલા સ્ટફિંગને આંગળીની મદદથી થોડું પ્રેસ કરી લઈએ. હવે ત્રિકોણ ભાગ ઉપર થોડી મેંદાની સ્લરી લગાવીને તેને આ રીતના ફોલ્ડ કરીને સમોસાને બંધ કરી લઈએ. તો આપણું એકદમ ફરસાણવાળાની દુકાન જેવું ચાઇનીઝ સમોસું તૈયાર થઈ ગયું છે. છેને બનાવવું એકદમ સહેલું. અને વાળેલા સમોસાનો જો કોઈ પણ ભાગ થોડો ખુલ્લો હોય તો તેને સ્લરીથી કોટ કરી અને આ રીતના સીલ કરી લેવો. હવે સમોસાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે સમોસાને તળવા માટે તેલમાં એડ કરી દઈએ અને હવે જારાની મદદથી મીડિયમ ગેસની ફ્લેમ પર ચાઇનીઝ સમોસા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો સમોસાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. વધુ પડતી હાઈ કે વધુ પડતી લો ગેસની ફ્લેમ પર નથી તળવાના. તો લગભગ 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સમોસા બંને બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તળાયેલા સમોસાને ટીશ્યુ પેપર પર લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ એબ્ઝોર્બ થઈ જાય. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી આપણા ચાઇનીઝ સમોસા. તો ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં સમોસા પડ કે પટ્ટી બનાવીને એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ચાઇનીઝ સમોસા બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.